નંબર ટુ ડી પછી બીજો સ્પેલિંગમાં બીજો લેટર કયો છે? બોલો, આર મીન્સ શું હોય? તમે બોલો પછી હું બોલું. શેનું શેનું સપનું જોવું છે? નહીં, આમ સપનામાં જોવું હોય તો શું જોવું? આર તરીકે જોવું હોય તો હે રાઈટ? શેના રાઈટ? રાઈટ એટલે સારું. ઓકે, શું કીધું? હે, રોયલ્ટી શેની? પણ બોલો બોલો પાછળ વાળા બોલો. આર રૂપીઝ, વેરી ગુડ. આર એટલે રૂપીઝ જ હોય, બીજું કઈ હોય જ નહીં. રિસ્પેક્ટ રિસ્પેક્ટ ની વાત છોડી દયા. યસ, રૂપીઝ થી જ માણસ રીચ બનતો હોય છે. હું પણ તમને કહું છું, રીચ બનો. રીચ, આર ઇઝ ઇક્વલ ટુ રીચ. સપનું જોવું હોય ને તો સપનામાં રીચમેન તરીકે તમારી જાતને જુઓ. પણ તમે જો તમારી જાતને રૂપિયાથી રીચ માનતા હો, ગાડીથી રીચ માનતા હો, બંગલાથી રીચ માનતા હો, મોબાઈલથી રીચ માનતા હો, કપડાથી રીચ માનતા હો, તો તમે ભૂલો છો. કારણ કે આ બધું જ મૂકીને ચાલ્યા જવાના. એવી એવી વસ્તુ પરલોકમાં પણ તમારી સાથે આવે, અને જ્યાં જાઓ ત્યાં પણ તમને રીચ બનાવી રાખે, એવું કંઈક માગો તો હું તમને કહું, આર ઇઝ ઇક્વલ ટુ રીચ. હું રીચમેન બનું. ડી ઇઝ ઇક્વલ ટુ ડિયર મેન. આર ઇઝ ઇક્વલ ટુ રીચ મેન. બે બે રીતે રીચ બનવાનું છે. નંબર એક, સંસ્કારોથી રીચ બનો. હું સ્પેલિંગનો એક લેટર લઈશ ને એ લેટરના આધારે બે પોઈન્ટ તમારી સામે મૂકીશ. દરેક જગ્યાએ આ યાદ રાખજો સિસ્ટમ. ડ્રીમમાં મેં બે પોઈન્ટ આપ્યા ને, લોક વિરુદ્ધ કાર્ય મારે કરવા નથી અને લોકપ્રિય મારે બનવું છે. હવે નંબર ટુ, રીચ મારે રીચ બનવું છે. કઈ રીતે બનાય? નંબર એક, સંસ્કારથી રીચ બને. સંપત્તિ આજે છે કાલે નથી. બની શકે કે ના બની શકે? કોરોનામાં ઘણાય ઘસાઈને સાફ થઈ ગયા, ઘણાય રૂપિયા તોડ્યા, ઘણાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, ઘણાના ધંધા ચોપટ થઈ ગયા છે. પુણ્ય જોર મારતો હતો એ ફરીથી આવે, જાય આવે, જાય આવે જાય, ઘણી વાર થાય. અદાણી ને અંબાણી ઉપર નીચે થયા કરે છે કે નથી થયા કરતા? સ્કૂલમાં હતા ને ત્યારે ગ્રાઉન્ડમાં ઓલી એક રમત આવતી હતી, આટિયા પાટિયા. મુંબઈમાં કેતા, તમારા ગુજરાતમાં શું કહેવાય મને ખબર નથી. આટિયા પાટિયા એટલે નહીં ખબર પડી. ઓકે, એક જણ અહીંયા બેઠો હોય, બીજો સીસો. આવડું નવું હાલ્યું ઇંગ્લિશમાં. ઓકે, આ છે ને ઇંગ્લિશમાં, ગુજરાતીમાં નહીં, ઇંગ્લિશમાં બોલો. ઉચ્ચક નીચક. ઉચ્ચક નીચક એટલે અહીંયા વાળો નીચે જાય ત્યારે ઓલો ઉપર આવે, આપણે ઉપર જઈએ એટલે પેલો. બસ, અદાણી ને અંબાણી ની આ જ રમત ચાલે. મહિના પહેલા અદાણી ઉપર હોય ને મહિના પછી અંબાણી ઉપર હોય. રૂપિયો આ જ ચીજ છે, કારણ કે પુણ્ય ને પરાધીન છે અને પુણ્યમાં અપડાઉન આવવાનું જ છે. કારણ કે આપણું પુણ્ય ક્ષાયિક પુણ્ય નથી કે આવ્યા પછી જાય નહીં, ગમે ત્યારે જઈ શકે. સાચું બોલો, તમારી આંખ આજે છે, મે બી પોસિબલ કઈ ગરબડ થાય, જઈ શકે કે ના જઈ શકે? કારમાંથી સંભળાતું બંધ થઈ જાય કે ના થઈ જાય? તમે એમ કહી શકો, હજી તો મારી ઉંમર શું થઈ છે, 25 વર્ષ ને તમે મારી આંખ લઈ લીધી, અરે કઈ ના ચાલે તારું. અપડાઉન, પુણ્ય અપડાઉન. પણ પુરુષાર્થ જો મજબૂત હોય તો પુરુષાર્થ થી આવેલા સંસ્કાર છે ને એ ક્યારેય જતા નથી. સંસ્કાર આ ભવના પાડેલા આવતા ભવમાં સાથે આવે છે.